અને ભક્તો સુંદર કથા થઈ રહી છે ત્યારે એક બાળ બાળક જે બળુ ભગત વડાળ એમના પૌત્ર માનવ તેને કંઈક કહેવાની ઈચ્છા છે તો આપણી સમક્ષ આવી અને સ્ટેજ ઉપર આવી અને કંઈક રજૂ કરવા માગે છે તો આવે માનવ જય સ્વામિનારાયણ ભાવ સંભાવ ભીતિ ભેદાનામ સુખ સંપાત કરુણા નિકેતન નમ તપ તપક્રિયા ફલમ સહજાનંદ ગુરુમ ભજે સદા સભાને વિશે અંતર્યમ સ્વરૂપે બિરાજમાન સરોવરી ભગવાન શ્રી સ્વામિનારાયણ તેમના સ્વરૂપે બિરાજમાન વડતાલ શ્રી લક્ષ્મીનારાયણ દેવ ગાદી પીઠાથી પતિ પરમ પૂજ્ય ધર્મ ધુરંતરી એક હજાર આઠ શ્રી આચાર્ય શ્રી અજેન્દ્ર પ્રસાદજી મહારાજ શ્રી સંપ્રદાયનું તબક્તું હૃદય સર્વેના અયાના હાર નજેના વેરી ગા વખાણે અને મને બહુ પ્રિય એવા યોગેન્દ્ર પ્રસાદજી

પહેલાંનો પહેલો બીજાનો બીજો ત્રીજાનો ત્રીજો એમ હજાર પ્રશ્નનો જવાબ દઈ શકે એટલા મોટા સંત હતા મારા જ એકવાર ગઢડામાં હતા તેમને એક પ્રકરણ ચલાવ્યું રાત્રે બાર પહેલાં સૂવું નહીં અને સવારે ત્રણ પહેલાં ઉઠી જાઉં અને આખો દિવસ કથા વાર્તામાં બેસો અને જે કથામાં ઝોલા ખાતા હોય કે સૂતા હોય એને મહારાજ બેરખો મારશે પછી સંતને બેરખો આપવાનો માફી માંગવાની અને એની જગ્યા પર બેસી જવાનો એમાં બ્રહ્માન સ્વામી ઝોલું ખાતા હતા તો માણસ એને બેરખો માર્યો તો સ્વામી કે કેમ મહારાજ બેરખો કેમ માર્યો માજ કે તમે ઝોલા ખાતા હતા બ્રહ્માંડ સ્વામી કે નહીં નહીં મહારાજ હું કાંઈ ઝોલા નહોતો ખાતો હું તો કીર્તન બનાવતો હતો તો માજ કે કયું કીર્તન બનાવતા હતા બોલો 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 તો બ્રહ્માંડ સ્વામી કે મહારાજ કીર્તન બોલું પણ એક શરત હું કીર્તન બોલો ને તમારે પાછળ પાછળ ઝીલવાનું તો માજ કે ભલે પછી બ્રહ્માંડ સ્વામી કીર્તન બોલા તારે ચટક રંગી લો છે ડલો જે એક રીતિ બોલે ત્યાં બ્રહ્માંડ સ્વામી બીજી પંક્તિ બનાવી દે એમ સુંદર આઠ પદ બનાવ્યા મહારાજ એની ઉપર બહુ રાચી છે અને એને શીઘ્ર કવિનું બીર દેપું અને કીધું વાહ સ્વામી વાહ અમને ખબર છે તમે છોલા ખાતા હતા અને અમે એક પંક્તિ બોલી તો તમે બીજી પંક્તિ બનાવી દેતા હતા આ તમે તો અમને ખોટા પાડ્યા પણ અમને તમારી ઉપર ગર્વ છે આપણાથી એવું કહેવાય નહીં પણ આનંદ સંતો તો ભગવાનની આજ્ઞાથી કરતા મા બ્રહ્માનંદ સ્વામીને થોડોક અહંકાર આવ્યો થોડા દિવસ પછી જ ગઢડામાં સંગીતની મોટી મહેફિલ બોલે એમાં બહુ મોટા સંગીતકાર આવ્યા અને એની પૂરી શક્તિ મહારાજને બતાવી અને છેલ્લા બધા સંગીતકારોએ કીધું સ્વામિનારાયણ તમારી પાસે આવું કોઈ સંત છે જો સંગીત અને કીર્તન ગાઈ શકે તો મારે પછી સંતોની નિયમો જોયું તો પછી બ્રહ્માંડ સ્વામીને એમ કે મહારાજ તો મને જ કે પણ મારે રીતે નિયમો જોયું નહીં ને એણે પ્રેમાનંદ સ્વામીને કીધું સ્વામી કીર્તન બોલો ને સાંભળો જૂનું નહીં નવું ને

પછી મહારાજે કીધું કે ઘણાને એમ કે જ બહુ મોટા કવિ છીએ પણ એવું નથી અમને જે રાખતા હોય એ જ શીખ થાય અમને જે અમે જે નહીં રાખીએ એ જ શીઘ્ર કવિ બને તો બ્રહ્માન્ડ સ્વામીને તરત લાઈટ થઈ ગઈ અને પછી પાસે માફી માંગી કે મને હવે ક્યારેય અહંકાર નહીં આવે એમ ભક્તો આપણે ગમે એટલું ભજન કરીએ કે આપણને અહંકાર ન આવો જોઈએ કે હું જ બધું કરું છું દાસના દાસ બનીને રહીએ તો જ મહારાજ આપણી ઉપર રાજી થાય